वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप जोशू धोरण पांच विषय आसपास पाठ चार केरीओ बारे मास। एटले मित्रों आमा एम कहे छे के केरीओ अहींया बारे मास मळे छे अने आपणे एनु उनाळामां अथाणू करीए छीए। अने आपणे क्या क्या यूज करीए छीए तो पहेला आपणे एनो रस काढीए छीए, पछी आपणे एनुं अथाणू बनावीए छीए, पछी आपणे एनो मोरबो बनावीए छीए, पछी आपणे एनी केक पण बनावीए छीए अने आपणे एने आइसक्रीम पण बनावीए छीए। बधी ज रीते आपणे उपयोग करीए छीए। तो हवे दरेक विद्यार्थी पाठ्यपुस्तक काढशे अने એમાં જેમ હું કહું એમ તમે લખતા જાજો। અહીંયા ક્રિપલ, હર્ષ અને રુચિની વાત કરવામાં આવી છે। અહીંયા નામ લખેલા છે, આ ક્રિપલ છે, વચ્ચે છે હર્ષ છે અને પેલી બાજુ છે રુચિ છે। વાહ હર્ષ, તારા ટિફિનમાં પૂરણપોળી છે? હા, આજે ક્રિપલ બટાકાનું શાક લાવી છે, મારી પાસે ભીંડા છે। અરે ક્રિપલ, મને લાગે છે કે તારું બટાકાનું શાક બગડી ગયું છે, તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ, લે તું આ થોડા ભીંડા લઈ લે। જો ક્રિપલ હર્ષને રુચિ કહે છે કે ક્રિપલ અમને એવું લાગે છે કે બટાકાનું શાક બગડી ગયું, એટલે હવે તું એ ખાતી નહીં, કારણ કે એમાંથી વાસ આવે છે, એ બગડી ગયું હશે અને તું ખાઈશ તો એ તું બીમાર પડી જઈશ, એટલે એ તું ખાતી નહીં, તું અમારામાંથી ને થોડું થોડું ખાઈ લે। આ સવાલ જવાબ છે મિત્રો, એ તમારે તમારી રફ નોટમાં લખવાના છે, હોમવર્કમાં ચર્ચા કરો। પહેલું છે, હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું? તો આન્સર, બટાકાના શાકમાંથી આવેલી દૂધગંધ પરથી હર્ષને ખબર પડી ગઈ। તમે બીજું છે, તમે કોઈ ખોરાક ક્યારે બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડી કે એ બગડી ગયો હશે? તો આન્સર, હા, ખોરાકમાંથી ખરાબ વાસ આવતા અથવા તેના રંગમાં બદલાવ આવે ત્યારે આપણને ખબર પડે કે ખોરાક બગડી ગયો છે। ત્રીજું, રુચિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી, જો તેણે તે ખાઈ લીધું હોત તો શું થાત? તો ક્રિપલે બટાકાનું શાક ખાઈ લીધું હોત તો તે બીમાર પડી હોત। મિત્રો, આ સવાલ જવાબ હું તમને જેમ કહેતી જાઉં એમ એ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું, અને બીજું હું તમને એમ કહું નોટમાં લખવાનું, એ તમારે રફ નોટમાં એટલે કે ઘરકામમાં લખવાનું છે। લખો, તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો। પહેલું છે, બે ત્રણ દિવસમાં બગડી શકે, તો બે ત્રણ દિવસમાં શું બગડી શકે? દૂધ, બ્રેડ અને દાળ। બીજું છે, એક અઠવાડિયા સુધી રાખી શકાય, તો બટાકા, ટમેટા અને કેક। પછી છે, જે એક મહિના સુધી બગડે નહીં, તો શું એક મહિના સુધી ન બગડે? તો ઘી, અથાણા અને પાપડ, એ ત્રણ વસ્તુ છે એક મહિના સુધી બગડે નહીં। આ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે। પછી છે, તમારા મિત્રની યાદીને જુઓ અને વર્ગમાં ચર્ચા કરો। તો આન્સર, મારા મિત્રોની યાદીમાં પણ મારા જેવા જ ખાદ્ય પદાર્થો છે, મોટે ભાગે રાંધેલો ખોરાક બે થી ત્રણ દિવસમાં બગડી જતો હોય છે, શાકભાજી અને ફળોને બગાડતા એક અઠવાડિયાનો સમય લાગે છે, જ્યારે મોટા ભાગના અનાજ અને કઠોળને મહિના કરતાં પણ વધારે સમય સુધી સાચવી શકાય છે। બીજું, શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જ હશે? શું બદલાવ હશે? આન્સર, ના, દરેક ઋતુ દરમિયાન યાદી બદલાશે, શિયાળા અને ચોમાસાની ઋતુ કરતાં ઉનાળાની ઋતુમાં ખોરાક વહેલા બગડી જાય છે, એ આપણને પણ ખબર જ હોય, શિયાળા અને ચોમાસામાં ઠંડુ વાતાવરણ હોય એટલે ખોરાક જલ્દી બગડવા કરે નહીં, ઉનાળામાં ગરમીના કારણે ખોરાક વહેલો બગડી જાય છે। ત્રીજું, તો જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? તો આન્સર, જ્યારે અમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે અમે તેને કચરા પેટીમાં ફેંકી દઈએ છીએ। મિત્રો, આ તમારે રફ નોટમાં લખવાના છે આન્સર। પછી છે, દાદીમાએ બ્રેડ પાછી આપી દીધી, તો દાદીમાએ શું કામ બ્રેડ પાછી આપી દીધી? તો આપણે જોઈએ, હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા,
દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું. તેમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું, કારણ કે દાદીમાને ખબર પડી ગઈ હતી કે આ બ્રેડ ખરાબ છે. આપેલા બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો દાદીએ તે કેમ પાછું આપી દીધું હશે. તો દાદીએ બ્રેડના પેકેટ પર એક્સપાયર ડેટ સમાપ્ત થઈ ગયેલી અને કાળા રંગના ટપકા જોયા એટલા માટે. જો બ્રેડ ઉપર કાળા રંગના ટપકા જોયા એટલે કે ફૂગ હોય ને વ્હાઈટ કલરની, એ પણ જોયા અને કાળા કલરના ટપકા જોયા અને એની જે ડેટ લખેલી હતી એ જતી રહી હતી, એટલે દાદીમાએ બ્રેડ પાછું આપી દીધા. શોધી કાઢો. બે ત્રણ ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ. પહેલું, પેકેટ પર લખેલી વિગત પરથી આપણને શું જાણી શકીએ છીએ? તો ભાવ, વજન, ઉત્પાદનની તારીખ, એક્સપાયર ડેટ, ઘટકો, વેજેટ છે કે નોનવેજ વેજીટેબલ છે કે નોનવેજ વેજીટેબલ વગેરે વસ્તુ આપણે જાણી શકીએ છીએ. પછી બીજું છે, જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર ત્યાં તમારે શું જ વાંચવું જોઈએ? તો ભાવ, વજન, ઉત્પાદનની તારીખ, એક્સપાયર ડેટ, ઘટકો, વેજીટેબલ છે કે નોનવેજ વગેરે વસ્તુ આપણે વાંચવી જોઈએ. આ પણ મિત્રો તમારે રફ નોટમાં લખવાનું છે. ખોરાક કેવી રીતે બગડે છે? તો આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે. બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો, તેના પર થોડા પાણીના ટીપા છાંટો અને તેને ડબ્બામાં મૂકો. ડબ્બાને બંધ કરો. જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી જોતા રહો. જો મિત્રો આ પ્રયોગ તમે પણ કરી શકો. એક રોટલીનો ટુકડો લો, બ્રેડ અથવા રોટલી ગમે એક ટુકડો લો, તેના પર પાણીના ટીપા છાંટો અને એને ડબ્બામાં મૂકો. ડબ્બાને બંધ કરો. જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી જોતા રહો. એટલે જ્યાં સુધી આપણને એમાં બદલાવ એટલે કંઈ બગડેલી ન દેખાય ત્યાં સુધી તમારે જોતું રહેવાનું છે, એટલે એમાં બદલાવ આવી જશે. પછી છે, આ કોષ્ટક ચાર્ટ પેપર પર બનાવો અને વર્ગખંડમાં મૂકો. દરરોજ બદલાવ જોયા પછી કોષ્ટકમાં નોંધો. જો તમને આ કોષ્ટક તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનો છે, તમારે આ કોષ્ટક પાઠ્યપુસ્તકમાં જ લખવાનો છે, નોટબુકમાં લખવાનો નથી. જો અડીને, સૂંઘીને, બિલોરી કાચની મદદથી જોઈને અને રંગ પરથી તો ચીકણી પોચી અને જો એવી રીતના તમને અહીંયા આપેલા છે, તમારે આમાંથી જોઈને એમાં લખી નાખવાનું છે. મિત્રો અહીંયા આપણે ભાગ એક પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ભાગ બેમાં જોશું.